કોવિડ 2019ના ગઈકાલ સાંજના 5 વાગ્યાથી આજ સાંજના 5 વાગ્યાના એટલે 24 કલાકના વિગત આ પ્રમાણે છે કે કુલ જે પોઝિટિવ કેસીસ આવ્યા છે 256. આજના દિવસના જે મૃત્યુ થયા છે 6 એવા લોકો છે કે જે કોવિડથી પીડાતા હતા, મૃત્યુ થયું છે. આજે જે ચિકિત્સા અને સારવાર લઈને સાજા થઈને ઘરે પાછા ગયા છે એવા 17 લોકો છે. 256નું જે અંક છે એ ડિસ્ટ્રિક્ટ વાઇઝ એની બ્રેકઅપ આ રીતે છે. અમદાવાદ 182, આણંદ જિલ્લો 5, બનાસકાંઠા 11, ભાવનગર 5, છોટાઉદેપુર 2, ગાંધીનગર 4, મહીસાગર 1, નવસારી 1, પંચમહાલ 2, પાટણ 1, સુરત 34, સુરેન્દ્રનગર 1 અને વડોદરા 7. ફરી રિપીટ કરું, અમદાવાદ 182, આણંદ 5, બનાસકાંઠા 11, ભાવનગર 5, છોટાઉદેપુર 2, ગાંધીનગર 4, મહીસાગર 1, નવસારી 1, પંચમહાલ 5, પાટણ 1, સુરત 34, સુરેન્દ્રનગર 1 અને વડોદરા 7. એમ કરીને 256 ટોટલ પોઝિટિવ કેસીસ આજે ટેસ્ટ કરીને આઈડેન્ટિફાય કર્યા છે. અત્યાર સુધીના કુલ જે પોઝિટિવ દર્દી છે એ અંક 3061 એટલે 3061 થાય છે. અને જે સ્ટેબલ પેશન્ટ્સ છે એ 2616 થાય છે. વેન્ટિલેટર પર 30 જણ છે અને ડિસ્ચાર્જ થઈને ટોટલ 282 જેટલા લોકો છે જે ડિસ્ચાર્જ થઈને ગયા છે. હવે અત્યાર સુધી જે કુલ ટેસ્ટ કર્યા છે 48,315 જેટલા ટેસ્ટ કર્યા છે, એમાંથી પોઝિટિવ 3061. જે સારવાર દરમિયાન જેટલા લોકોનું મરણ થયું છે એમાં આ મોટા ભાગે આજે જોઈએ તો કોમોર્બિડિટીવાળા મૃત્યુ છે. એક જ એવું મરણ છે કે જે કોમોર્બિડ નથી. બીજા બધામાં, દાખલા તરીકે, એટલે બીજી કોઈ ગંભીર બીમારી છે. એક 56 વર્ષના પુરુષ, આણંદ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ. એક 58 વર્ષના પુરુષ, અમદાવાદના SVP હોસ્પિટલ, એમને પણ ડાયાબિટીસ, હૃદયની બીમારી. એક 46 વર્ષના મહિલા, અમદાવાદના SVP હોસ્પિટલમાં, એમને પણ હાઈ બ્લડ પ્રેશર. એક 68 વર્ષના પુરુષ, અમદાવાદના SVP હોસ્પિટલમાં હતા, જેમને હૃદયની બીમારી, ડાયાબિટીસ અને હાઇપરટેન્શન. એક 70 વર્ષની મહિલા, વડોદરા જિલ્લાના, જે GMERS ગોત્રીમાં હતા, જેમને ડાયાબિટીસ અને હાઇપરટેન્શન છે. એક 58 વર્ષના પુરુષ, સુરતના સિવિલ હોસ્પિટલ સુરતમાં, જે સારવાર લઈ રહ્યા હતા. આ રીતની વિગત છે. ડિસ્ચાર્જ થયેલા લોકોની પણ વિગત આજે જોઈ લઈએ તો કુલ આણંદમાં, આણંદ જિલ્લાના 1 ડિસ્ચાર્જ થયા છે. ભરૂચ જિલ્લાના 7 લોકો સાજા થઈને ઘરે ગયા છે. રાજકોટના 2, ગાંધીનગર 1, વડોદરા 3, અમદાવાદ 2 અને સુરત 1. એ રીતે ટોટલ આજે 17 લોકો ડિસ્ચાર્જ થઈને પાછા ગયા છે. આ રીતની વિગત છે આજની. નમસ્કાર.